જય ગુરુદેવ. ઋષિ ચિંતન ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. આજનો વિષય છે ગાયત્રી નો મહિમા ચિત્રાવલી સાથે. ગાયત્રી નો મહિમા અપાર છે, તે આ મત્સ્ય લોક ની કામધેનુ છે. જગત માં કોઈ દુઃખ એવું નથી કે જે ગાયત્રી માતા ની કૃપા થી દૂર ન થઈ શકે. જગત માં કોઈ એક વસ્તુ નથી કે જે માતાની કૃપાથી પ્રાપ્ત ન થઈ શકે. આજે ચિત્ર બતાવવામાં આવ્યું છે ગાયત્રી ઉપાસના કરનારોને પ્રેરણા અને મદદ મળી રહી છે. ક્યાં હેતુ માટે માતાનું કયું સ્વરૂપ, ક્યાં વર્ણ, કઈ આકૃતિ, કઈ મુદ્રા, કેવું વાહન, કેવા સ્થાનમાં કેવી રીતે ધ્યાન કરવું, એ બધી માતાનું રહસ્યમય અહીં બતાવવામાં આવ્યું છે. આચાર્ય ઓમ ભૂર્ભુવઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્. ગાયત્રી ચિત્રાવળી સુસંતિનું સૌભાગ્ય. ઘરની શોભાનો, આંગણાની શોભાનો આધાર બાળકો પર હોય છે. જેના ઘરમાં હસતા રમતા બાળકો હોય છે તેના ઘરમાં અહિનિશ ઉત્સાહ અને આનંદનું વાતાવરણ મહેકતું રહે છે. ઘરના માણસોનો વખત પસાર થાય છે તે કમનસીબીની દિવસો પણ બાળકોની વચ્ચે રમત રમવામાં પસાર થઈ જાય છે. બાળકોની ચિંતાને કારણે મનુષ્ય ઉત્સાહપૂર્વક અધિક કામ કરવા પ્રેરાય છે અને નકામો ખર્ચ, હરામખોરી અને રખડપણું વગેરે અનેક પ્રકારના દુર્ગુણોથી પણ તે બચી જવા પામે છે. બાળ બચ્ચાઓ વાળા સ્ત્રી પુરુષોનું ચારિત્રની દ્રષ્ટિએ પતન થવાની શક્યતાઓ પણ ઓછી રહે છે. જોકે આજના જમાનામાં વસ્તી વધારાના પ્રશ્નની દ્રષ્ટિએ જેટલા બાળકો ઓછા હોય એટલા સારા. જેને સંતાન હોય જ નહીં તે એ સ્થિતિમાં પણ માતાની વિશેષ કૃપા માનીને પોતાના બાળ ઉછેર ઇત્યાદિમાં આપવો પડતો સમય બચી ગયો છે તે સમજીને તે સમય નો લોક સેવા અને આત્મોન્નતિના કાર્યમાં સદુપયોગ કરવો જોઈએ. પણ જો સંતાન હોય તો તે કુલ દીપક જેમ જ માતા પિતાના યશને વધારનાર હોવા જોઈએ. વાસનાથી પ્રેરિત થઈને કરવામાં આવેલું ગર્ભધારણ પતિ પત્ની એવા ઉપદેશના જેવું જ ફળ ઉત્પન્ન કરે છે. એવા બાળકો સ્વાર્થ અને વાસનાઓની હલકી ભાવનાઓથી ભરેલા હોય છે. બાળપણથી જ એવા બાળકો વડીલોનું કહ્યું ન કરનારા જે દુર્ગુણો વાળા હોય છે. મોટા થતા માતા પિતાને અપમાન, અપયશ અને દુઃખ દેનારાઓ તથા ઉડાવ બને છે. આવા સંતાનોનો મા બાપ કરેલા ઉપકાર તથા ત્યાગને કદી યાદ રાખતા જ નથી. મા બાપને તેમની પાછળ કરેલી વેઠો વગેરે નિરર્થક લાગે છે અને તેમના પ્રત્યે ભાર રે ખેદ રહે છે. આવા નિરાશ થયેલા મા બાપની પાછળથી વાંજિયા રહ્યા હોત તો સારું થાય એવું લાગ્યા વિના રહેતું નથી. ગાયત્રી ઉપાસકને આવી વિષમ પરિસ્થિતિઓમાં પડવું પડતું નથી. ગાયત્રી ઉપાસનાના વિચારો ઉચ્ચ કોટીના હોવાના કારણે તેમના સંતાન પણ એવી જ મનોભૂમિ વાળા જન્મે છે. સુભદ્રા અને અર્જુનનું સંસ્કાર જ્ઞાન અને યુદ્ધ વિદ્યા ગર્ભમાં શીખી લીધું અને અભિમન્યુએ જન્મેલો એ જ પ્રમાણે ગાયત્રી ઉપાસક માતા પિતાના સંસ્કારો પ્રાપ્ત કરીને જે બાળકો જન્મે છે તે મોટા થતા એવા જ બને છે. એમના ગુણ, કર્મ, સ્વભાવ, પરાક્રમ અને પ્રતિષ્ઠાને જોઈ માતા પિતાને સંતોષ થાય છે અને તેમને પોતાના એ બાળકો પાછળનો પરિશ્રમ સફળ થયેલો લાગે છે. આવા સંતાનો જ માતા પિતાને સુખ સંતોષ આપી શકે છે. એવા જ બાળકો માતા પિતાને યશ વધારે છે ને એમની સેવા કરે છે. કુમાર્ગગામી બાળકો સુધારો, તેમની બુદ્ધિમાં પરિવર્તન, તેમના શુભ સંસ્કારો, સ્થાપનાઓ વગેરે કાર્યો માટે ગાયત્રી ઉપાસના ખૂબ ઉપયોગી અને સફળતા આપનારી છે. જય ગુરુદેવ.